નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને વાર્તા સાંભળવી ગમે છે ને? હા, તો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. એકમ 19, દલોતરવાળી. વાર્તા: વાઘ આવ્યો રે વાઘ. એક સરસ મજાનું ગામડું હતું. આ ગામમાં એક ભરવાડ રહેતો. આ ભરવાડનો એક છોકરો હતો, જે છોકરો ઘણો તીખડી સ્વભાવનો હતો. એક દિવસ એ સીમમાં ઘેટા ચરાવતો હતો. એવામાં એને કંઈક તીખડ સૂઝ્યું. એ એક ઝાડ ઉપર ચડ્યો અને મોટેથી બૂમો પાડવા લાગ્યો. વાઘ આવ્યો રે વાઘ, એ ડરજો રે ડરજો. છોકરાની આ બૂમો સાંભળીને ખેતરમાં કામ કરતા ખેડૂતો છોકરાના બચાવ માટે લાકડી લઈને દોડી આવ્યા. તેમાંના એક ખેડૂતે પૂછ્યું, અલ્યા ક્યાં છે વાઘ? પેલો છોકરો તો હસવા લાગ્યો. લોકો એને ઠપકો આપીને ખેતરમાં પાછા ચાલ્યા ગયા. 8-10 દિવસ પછી છોકરાએ ફરી આવી જ રીતે બૂમ પાડી અને કહ્યું, વાઘ આવ્યો રે વાઘ, એ ડરજો એ ડરજો. બૂમો સાંભળી લોકો કામ પડતા મૂકીને પેલા છોકરાના બચાવ માટે ફરી લાકડી લઈને દોડી આવ્યા. તેમણે આજુબાજુ જોયું, પરંતુ ત્યાં વાઘનું નામ નિશાને ન હતું. તેમણે છોકરાને ધમકાવ્યો અને પછી પોતાના કામ માટે ચાલ્યા ગયા. એક દિવસ એવું બન્યું કે છોકરો ફરી ઘેટા ચરાવતો હતો. ત્યાં ખરેખર વાઘ આવી પડ્યો. પેલો છોકરો તો પોતાના બચાવ માટે ઝાડ ઉપર ચડી ગયો અને જોરથી બૂમો પાડવા લાગ્યો, વાઘ આવ્યો રે વાઘ, એ ડરજો રે ડરજો. છોકરાની આ બૂમો બધાએ સાંભળી ખરી, પણ તેમણે માન્યું કે આ છોકરાને તો બૂમો પાડવાની ખોટી આદત છે. એથી કોઈ જ તેની મદદે ના આવ્યું અને બધા પોતપોતાના કામમાં મગ્ન રહ્યા. બસ પછી શું થાય, વાઘે તેના ઘણા ઘેટાને ફાડી ખાધા. છોકરાને હવે ભાન થયું કે પોતાની મસ્કરી પોતાને જ ભારી પડી. પણ હવે એ શું કરે? જે જન મસ્કરી કરવા જાય વહેલો મોડો એ પછતાય. બાળમિત્રો, આપણે જોયું ને પેલા છોકરાએ ગામના લોકોની ખોટું બોલીને કેવી મસ્કરી કરી અને અંતે એ પોતે જ પછતાયો. એટલે આપણે કોઈની મસ્કરી કરવી જોઈએ નહીં. તો આવી નવી વાર્તાઓ સાથે આપણે આવતા અંકમાં ફરી મળીશું. આવજો.